નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સાહિત્યકારોની સિરીઝમાં આજે આપણે પરિચય મેળવીશું રઘુવીર ચૌધરી ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા એવા રઘુવીર ચૌધરી કવિ વાર્તાકાર નવલકથાકાર નાટ્યકાર અને ચરિત્રકાર અને વિવેચક છે યાદ રાખજો સાહિત્યના બધા જ ક્ષેત્રમાં એમનું પ્રદાન છે કવિ વાર્તાકાર નવલકથાકાર નાટ્યકાર ચરિત્રકાર અને વિવેચક જન્મ એમનો છે પાંચમી ડિસેમ્બર ઓગણીસો ને આડત્રીસ ઉત્તર ગુજરાતમાં હાલમાં ગાંધીનગર જિલ્લામાં આવેલ બાપુપુરા યાદ રાખજો મહાત્મા ગાંધી ક્યાં ઓળખાતા હતા તો કે બાપુ તરીકે ઓળખાતા એટલે આપણને એમ નામ એમનું ગામનું નામ યાદ રહી જાય ગાંધીનગર જિલ્લો અને બાપુપુરા રહેઠાણ છે આણંદ માતા પિતા જીતીબેન અને દલસિંહ યાદ રાખજો રઘુવીર દલસિંહ ચૌધરી માતા છે જીતીબેન હુલામણું નામ હતું લોકાયત સુરી અને વૈશાખ નંદન ખાસ યાદ રાખજો હુલામણું નામ હતું લોકાયત સુરી અને વૈશાખ નંદન અભ્યાસ એમ એ પીએચડી વ્યવસાય અધ્યાપન વિવેચન અને સંપાદન જીવન પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસા કર્યા બાદ તેમણે ઓગણીસો સાઠમાં હિન્દી વિષય સાથે બી એ કરીને અધ્યાપનની શરૂઆત કરી હતી યાદ રાખજો એમનો મુખ્ય વિષય હિન્દી છે તેમણે ઓગણીસો ને બાસઠમાં એમ એ અને ઓગણીસો ને ઓગણીસમાં હિન્દી ગુજરાતી ધાતુકોષ વિષય ઉપર પીએચડીની ઉપાધિ મેળવી હતી તેઓ બીટી બીડી આર્ટ્સ કોલેજ ગુજરાત વિદ્યાપીઠ અને હકા આર્ટ્સ કોલેજ અમદાવાદમાં લાંબો સમય સુધી અધ્યાપક રહ્યા હતા ઓગણીસો સત્યોરથી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં હિન્દીના અધ્યાપક રહ્યા હતા અને ઓગણીસો ને અઠ્ઠાણુંમાં તેઓ અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા ખાસ યાદ રાખજો આપણને એમ થાય કે એમનું ગુજરાતી સાહિત્ય ક્ષેત્ર પ્રધાન છે પ્રશ્ન આપણને પૂછાય કે ભાઈ ગુજરાતી યુનિવર્સિટીમાં ભાષા ભવનના અધ્યક્ષ હતા તો કઈ ભાષાના અધ્યક્ષ હતા તો હિન્દીના અધ્યક્ષ હતા ત્યાર પછી એમની નવલકથા જોઈએ તો પૂર્વરાગ અમૃતા પરસ્પર રુદ્રમહાલય પ્રેમ અંશ ઈચ્છા વર ગુજરાતી સાહિત્ય સભા મુજબ અમૃતા એ રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા હતી યાદ રાખજો કે ભાઈ એમની પ્રથમ નવલકથા પૂછે તો અમૃતા પૂર્વરાગ અમૃતા પરસ્પર રુદ્રમહાલય પ્રેમ અંશ અને ઈચ્છા વર યાદ રાખવાનું પૂર્વરાગ અને અમૃતા પરસ્પર એટલે પરસ્પર મળીને રુદ્ર મહાલય જોવા ગયા પ્રેમ અંશ ઈચ્છા વર આટલું યાદ રાખવાનું ત્યાં શું જોયું પ્રેમ અંશ ઈચ્છા વર પૂર્વ પૂર્વરાગ અમૃતા પરસ્પર મળીને રુદ્ર મહાલયમાં ગયા પ્રેમ અંશ ઈચ્છા વર આ હતી એમની નવલકથા વાર્તા સંગ્રહ જોઈએ તો આકસ્મિક સ્પર્શ ગેરસમજ બહાર કોઈ છે નંદી ઘર અતિથિ ગૃહ વાર્તા સંગ્રહ પણ આપણને યાદ રહી જ એમ જ છે કે આકસ્મિક સ્પર્શ થયો એવી ગેરસમજ ઊભી થઈ કે ભાઈ બાર કોઈ છે અને નંદીનું ઘર અતિથી ગૃહ યાદરીઓ આકસ્મિક સ્પર્શ એવી ગેરસમજ ઊભી થઈ બહાર કોઈ છે નંદી ઘર અતિથી ગૃહ કવિતા તમસા વહેતા વૃક્ષ પવનમાં અને ઉપરવાસ યત્રી તમસા વહેતા વૃક્ષ પવનમાં અને ઉપરયાસ યત્રી નાટક છે એમના અશોકવન ઝુલતા મિનારા સિકંદર શાહની અને નજીક અશોકવન ઝુલતા મિનારા સિકંદર શાહની અને નજીક એકાંકી ડીમલાઇટ ખૂબ જ જાણીતું ત્રીજો પુરુષ સહારાની ભવ્યતા તિલક આ એમના રેખાચિત્ર પ્રવાસ વર્ણન છે બારીમાંથી બ્રિટન નામ યાદ રહી જેવું છે બારીમાંથી બ્રિટન દેખાય નહીં પણ યાદ રાખવાનું બારીમાંથી બ્રિટન નાટક હતું અશોકવન ઝૂલતા મિનારા સિકંદર શાહની નજીક યાદ રાખવાનું અશોકવનમાં શું છે ઝૂલતા મિનારા છે સિકંદર શાહની નજીકમાં જ છે એકાંકી ડીમલાઇટ ત્રીજો પુરુષ રેખાચિત્ર છે સહારાની ભવ્યતા તિલક બારીમાંથી બ્રિટન ત્યાર પછી જોવી વિવેચનગન અદ્યતન કવિતા વાર્તા વિશેષ દર્શકના દેશમાં જયંતિ દલાલ મુક્તાનંદની અક્ષર આરાધના અને એમને મળેલા છે સન્માન કુમારચંદ્રક ઉમા સ્નેહ પારિતોષિક સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર રણજીતરામ સુવર્ણચંદ્રક ખાસમાં ખાસ યાદ રાખવા જેવી વાત હતી જ્ઞાનપીઠ પુરસ્કાર બે હજાર પંદર ગુજરાતી સાહિત્યમાં યાદ રાખવાનું ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ અને આપણા રઘુવીર ચૌધરી જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા યાદ રાખવાના જ્ઞાનપીઠ પુરસ્કાર બે હજાર પંદરમાં એમને મળેલો હતો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ લખજો આભાર